गुड मॉर्निंग फ्रेंड्स, आज आप स्वाध्याय 15.1 एम दाखला नंबर 19 जोईशू। दाखला नंबर 19 ने रकम तमारे टेक्स्टबुक में जोवानी छे। एमां मित्र तमे जोई सको छो कि आ रकम में आ दाखला में एक बाळक पासे एक एवो पासो छे अने पासा उपर नी जे 6 सपाटी छे ए पण आपणने दर्शावेली छे। पासा उपर 6 सपाटी में ए एक साइड एक सपाटी उपर ए, बीजी सपाटी उपर बी, त्रीजी सपाटी उपर सी, चौथी सपाटी उपर डी, पांचमी सपाटी उपर ई अने छठी सपाटी उपर ए दर्शावेलो छे। एटले के मित्रों अहींया पासा उपरनी 6 जुदी जुदी सपाटीओ पैकी 2 सपाटी उपर ए दर्शावेलो छे अने बाकीनी 4 सपाटी उपर आपणने बी सी डी अने ई दर्शावेलो छे। એટલે અહીંયા પાસો છે એટલે એને કુલ પરિણામો મળશે 6, માટે n બરાબર આવશે 6। હવે મિત્રો, ઘટના e પાસા પર a મળે એની સંભાવના આપણે શોધવી છે અને આપણે ઘટના e કહીએ તો ઘટના e ને સાનુકૂળ પરિણામો આવશે 2, કારણ કે અહીંયા 6 સપાટી ઉપરમાં 6 સપાટી છે એમાંથી 2 સપાટી ઉપર a દર્શાવેલો છે, માટે m બરાબર કેટલા આવશે 2। એટલે આપણે ઘટના e ની સંભાવના PE બરાબર એમ અપોન એન, તો મિત્રો 2 છેદમાં 6 એટલે કે 1/3 આપણને આન્સર મળશે। હવે મિત્રો, આપણે બીજી સંભાવના શોધવાની છે કે પાસા ઉપર ડી મળે, તો પાસા ઉપર ડી મળે એને આપણે ઘટના એફ કહીએ, તો ઘટના એફને સાનુકૂળ પરિણામ આવશે 1, કારણ કે અહીંયા જે 6 સપાટી છે એમાંથી એક જ સપાટી ઉપર આપણને ડી મળે છે, માટે એમ બરાબર થશે 1। એટલે ઘટના એફની સંભાવના એમ અપોન એન થશે 1/6। હવે મિત્રો, દાખલા નંબર 20ની રકમ જુઓ। દાખલા નંબર 20ની અંદર પાસો વર્તુળની અંદર પડે એને આપણે ઘટના ઈ કહીએ, પાસો વર્તુળની અંદર પડે એને ઘટના ઈ કહીએ। ખાસ મિત્રો, આની રકમ ધ્યાનથી જોજો, આમાં આપણને લંબચોરસ આપેલો છે, લંબચોરસ મોટો છે, વર્તુળ નાનો છે, એટલે લંબચોરસનું જે ક્ષેત્રફળ મળશે એને આપણે એન કહીશું। અને મિત્રો, આપણે જાણીએ છીએ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એલ ગુણ્યા બી, એલ એટલે લંબાઈ જેનું માપ આપ્યું છે 3 મીટર અને પહોળાઈ એનું માપ આપ્યું છે 2 મીટર, તો 3નો 2 સાથે ગુણાકાર કરીએ એટલે 3 × 2 = 6 મીટર સ્ક્વેર થશે। હવે મિત્રો, વર્તુળનો વ્યાસ, ખાસ મિત્રો ધ્યાન રાખજો, વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે પણ રકમમાં આપણને વર્તુળનો વ્યાસ આપ્યો છે 1 મીટર, તો એની ઉપરથી આપણે ત્રિજ્યા શોધીશું, તો વ્યાસને કહેવાય ડી, એને 2 વડે ભાગીએ એટલે વ્યાસનું માપ છે 1 મીટર, એને 2 વડે ભાગીએ એટલે ત્રિજ્યાનું માપ કેટલું આવશે 1/3 મીટર। હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ જેને આપણે એમ કહીશું, આપણે જે પાસો ફેંકવાનો છે એ પાસો વર્તુળની અંદર પડે એને આપણે સાનુકૂળ પરિણામને આપણે એમ કહીશું, એટલે એમ એટલે વર્તુળનું ક્ષેત્રફળ। તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, પાઈની કિંમત મૂકીએ 22/7, આરની કિંમત છે 1/3, 1/3 બે વખત એટલા માટે લખ્યું કે આરનો સ્ક્વેર આપેલો છે। હવે મિત્રો, તમે જાણો છો છેદ ઉડશે, 22ને 2 વડે છેદ ઉડાડીએ તો અંશમાં આવશે 22ની જગ્યાએ 11 અને અંશમાં 11 અને છેદમાં આવશે 7 × 2 એટલે 14। એટલે મિત્રો, આની ઉપરથી ઘટના એની સંભાવના શોધવા માટે એમ અપોન એનનું સૂત્ર વાપરો, તો એમની કિંમત આવી 11/14, જ્યારે એનની કિંમત છે 6। હવે મિત્રો, અંશમાં રહેલા અંશના છેદમાં 14 છે એ છેદમાં આવી જશે, એટલે છેદમાં 6 સાથે 14 ગુણાકારમાં આવશે, એટલે 14 × 6 એટલે 84, 14 × 6 = 84 એટલે 11/84 એ આ ઘટનાનો જવાબ મળે, ઘટનાની સંભાવના આપણને મળી 11/84। હવે મિત્ર, દાખલા નંબર 21 જોઈએ, તો દાખલા નંબર 21માં આપણને એક જથ્થો બોલપેનનો એક જથ્થો છે, બોલપેનનો આ જથ્થામાં કુલ 144 પેન છે, કેટલી પેન છે મિત્રો 144 પેન। હવે આ 144 પેનમાંથી 20 પેન ખામીયુક્ત છે, 20 પેન કેવી છે ખામીયુક્ત, ખામીયુક્તનો મતલબ થાય ખામીવાળી પેન, તો મિત્રો 144 છે કુલ પેન છે એને એન કહી દીધો અને એમાં 20 ખામીયુક્ત પેન છે, એટલે સ્વાભાવિક છે કે આ 20ને બાદ કરીએ તો 144માંથી 20 બાદ થાય
એટલે કેટલા મળશે 124. તો આ 124 કેવી પેન આવશે? સારી પેન. હવે આપણે ઘટના એ કહીએ કે પેન ખરીદે તો પેન સારી હોય એવી જ પેન નુરી ખરીદે છે. નુરી જે પેન સારી હોય એવી પેન જ ખરીદે છે, એટલે એને ઘટના એ કીધું. તો ઘટના ઈને સાનુકૂળ પરિણામ એમ થશે 124. એટલે મિત્રો ઘટના એની સંભાવના આવશે એમ અપોન એન, તો 124 છેદમાં 144. હવે 144ને 124 વડે ભાગાકાર કરીએ તો છેદ ઉઠશે 36 × 4 144. એમ ભાગ પાડીએ તો 124ને 4 વડે ભાગ ચાલશે એટલે કેટલા આવશે? 31. એટલે અંશમાં આવશે 31 અને છેદમાં આવશે 36. એટલે આ રીતે મિત્રો આપણને ઘટના ઈની સંભાવના મળશે 31/36. હવે મિત્રો ઘટના એફ, કે નુરી પેન ન ખરીદે. તો નુરી જે ખામીવાળી પેન છે, ખામીયુક્ત પેન છે, એ ખરીદશે નહીં. તો મિત્રો આપણે જાણીએ છીએ ઘટના એફને સાનુકૂળ પરિણામો એમ આવશે 20. કારણ કે મિત્રો અહીંયા 20 પેન ખામીવાળી છે, ખામીયુક્ત છે, એટલે ખામીયુક્ત જે 20 પેન છે એ નુરી ખરીદશે નહીં. એટલે એમ તરીકે આવશે 20 અને છેદમાં આવશે 144. એટલે 20ને 144 વડે ભાગ ઉડાડવા હોય તો 36 × 144, અંશમાં 20 છે તો 20ને 4 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 5. એટલે 5/36 એનો આન્સર મળશે. હવે મિત્રો દાખલા નંબર 22, એની રકમ તમે ધ્યાનથી જુઓ તો એના જવાબમાં આવશે ના. દાખલા નંબર 23, ઘટના ઈ 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળીએ. 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળીએ તો આપણને કુલ 8 પરિણામો મળે છે. 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળતા કેટલા પરિણામ મળે છે? 8 પરિણામ. કયા 8 પરિણામ મળે છે? તો HHH અને TTT. અને બાકીના પરિણામો સૂન ચોકડીની જેમ તમે સેટ કરી શકો. આપણે સૂન ચોકડીની ગેમ જે રમીએ છીએ એ મુજબ જ તમે જોઈ શકો છો મિત્રો, ક્રોસમાં મેં HHH લખ્યા અને બાકીના બધી જગ્યાએ T લખી દીધા. એવી જ રીતે બાકીના 3 પરિણામ મેળવવા માટે ક્રોસમાં મેં TTT લખેલ છે અને બાકીના સ્થાનમાં H મૂકી દીધો. એટલે આપણને કુલ પરિણામ કેટલા મળશે? 8. કુલ પરિણામ કેટલા મળશે? 8. એટલે આપણને 3 છાપ અથવા 3 કાંટા મળે તો હનીફ રમત જીતી જાય અથવા હારે છે. 3 છાપ અથવા 3 કાંટા મળે, હનીફ રમત જીતી જાય છે અથવા તો હારે છે. તો ઘટના ઈ, હનીફ રકમ હારે, હનીફ રમત હારે, એની ઘટના ઈ કહીએ. તો ઘટના ઈને સાનુકૂળ પરિણામ કેટલા થશે? 6. ઘટના ઈને સાનુકૂળ પરિણામ કેટલા થશે? 6. 3 છાપ મળે અથવા 3 કાંટા મળે તો હનીફ રમત જીતી જાય છે, નહીતર રમત હારી જાય છે. એટલે મિત્રો તમે જાણો છો 3 છાપ અથવા 3 કાંટા મળે તો એવા પરિણામમાં હનીફ રમત જીતી જાય છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, હનીફ રમત જીતે એટલે 3 છાપ અથવા 3 કાંટા મળે એટલે કે 2 અથવા રમત હારી જાય છે. તો અહીંયા આપણે ઘટના એની સંભાવના, હનીફ રમત હારે એની માટે એના પરિણામ જોઈએ છે. તો જો 3 છાપ મળે તો જીતી જાય, 3 કાંટા મળે તો પણ હનીફ જીતી જાય, પણ એની સિવાયના બાકીના કોઈ પણ 6 પરિણામ મળે તો હનીફ રમત હારે છે એવું કહેવાય. માટે ઘટના ઈને સાનુકૂળ પરિણામો એમ આવશે 6. હવે મિત્રો ઘટના ઈની સંભાવના એમ અપોન એન, તો અંશમાં 6 છેદમાં 8, એન તરીકે 8 છે, કુલ પરિણામો 8, એટલે એના છેદ ઉડાડીએ તો 8ના 2 ભાગ પડશે, 4 × 2 = 8, એટલે કે 2 × 3 = 6, એટલે અંશમાં 3 છે અને છેદમાં 4 છે, એટલે 3/4 એનો આન્સર મળશે. હવે મિત્રો દાખલા નંબર 24 જોઈએ, કે પાસાને 2 વખત ઉછાળતા મહત્તા પરિણામો કેટલા મળે? 36. આપણે જાણીએ છીએ કે પાસાને 6 સપાટી હોય, એટલે 2 પાસાને એકસાથે ઉછાળો તો મહત્તા પરિણામો કેટલા થશે? 6 × 6 = 36. હવે ઘટના ઈ,
કે એક પણ વખત પૃષ્ઠ પર પાંચ મળે નહીં, એક પણ વખત પૃષ્ઠ પર પાંચ મળે નહીં, એને ઘટના એ કીધી. તો મિત્રો, ઘટના એને સાનુકૂળ પરિણામો આવશે 25, કેમ કે 11 પરિણામો એવા છે કે જેમાં 5 આવે. 11 પરિણામ કયા આવશે મિત્રો? કે જેમાં 5 આવે. એટલે કયા 5 પરિણામ? તો તમે જાણો છો, 5-1, 5-2, 5-3, 5-4, 5-5, 5-6. અને મિત્રો, એવી જ રીતે 1 સાથે 5 આવે, 2 સાથે 5 આવે, 3 સાથે 5 આવે, 4 સાથે 5 આવે અને 6 સાથે 5 આવે. એમ કુલ 11 પરિણામ એવા છે કે જેમાં 5 આવે. હવે આપણે તો 5 ન આવે એવા પરિણામ જોઈએ છીએ, માટે 36 કુલ પરિણામ, એમાંથી 5 આવે એવા 11 પરિણામ બાદ કરીએ એટલે કેટલા પરિણામ મળશે? 25 પરિણામો એવા મળે કે જેમાં 5 આવશે નહીં. એટલે ઘટના ઈને સાનુકૂળ પરિણામો એમ મળશે 25. તો ઘટના ઈની સંભાવના આવશે એમ અપોન એન, એટલે 25/36. પછી ઘટના એફ, તો ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. એટલે મિત્રો, હમણાં જે 11 પરિણામ મેં તમને કીધા એમાં ઓછામાં ઓછી એકવાર 5 મળે એવા 11 પરિણામ થશે. હમણાં હું બોલ્યો એ જ 11 પરિણામ, એમાં 5 આવે. 5-1, 5-2, 5-3, 5-4, 5-5, 5-6. ફરી 1-5, 2-5, 3-5, 4-5 અને 6-5. આ રીતે 11 પરિણામો આપણને મળે કે જેમાં ઓછામાં ઓછી એકવાર 5 મળે. એટલે ઘટના એફની સંભાવના આવશે એમ અપોન એન, તો 11/36. મિત્રો, આ સાથે અહીંયા આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.